સુરતના અમરોલી વિસ્તારમાં છાફરાભાઠા રોડ પર એક કારમાં અચાનક આગ લાગી જોકે બર્નિંગ કારને પેટ્રોલિંગ કરતી પોલીસ વાનના કર્મચારીઓએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના જવાનો દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવ્યો સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ ઉપર આવેલ એક કાર અચાનક ભળભળ સળગવા લાગી હતી જોકે બર્નિંગ કારને પેટ્રોલિંગ કરતી પોલીસ વાનના કર્મચારીઓને તાત્કાલિક ફાયરની જાણ કરતાં ફાયરના જવાનોએ દોડી આવી બર્નિંગ કારની આગને કાબૂમાં લીધી હતી હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસમાં કાર ત્રણ મહિનાથી એક જ જગ્યાએ પાર્ક હોવાનું જાણવા મળ્યું હતું ફાયર વિભાગે જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રે બાર કલાકેને સાત મિનિટનો હતો એક કાર સળગી રહી હોવાની જાણ બાદ ફાયરની ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી કાર ભડભડ સળગી રહી હતી ત્યારે ફાયર જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે આગ ઉગ્ર હોવાને કારણે સંપૂર્ણ બળીની ખાક થઈ ગઈ હતી અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી રાહદારી દોડીને આવ્યો અને પોલીસ વાન ઊભી રાખી હતી એક કાર સળગી હોવાનું કહેતા અમે દોડીની ઘટના સ્થળે ગયા હતા જ્યાંથી ફાયરની કોલ કરતાં ફાયરની ટીમ પણ દોડી આવી હતી કાર બિનવારસી હોવાનું અને ત્રણ મહિનાથી એક જ જગ્યા પર પાર્ક હોવાનું જાણવા મળ્યું છે જો કે કાર આખી બળીને ખાક થઈ ગઈ હતી હાલના કારના માલિકની શોધખોળ ચાલી રહી છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત